આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો. તો ઘણા બધા મિત્રોની એક ક્વેરી છે કે જ્યારે પણ પાવર પોઈન્ટની અંદર બ્લેન્ક લેઆઉટ હોય ત્યારે કંઈ પણ લખાણ લખ્યું હોય ત્યારે એક ટેક્સ્ટ બોક્સ ક્યારે એવું અને ક્યારે બે ટેક્સ્ટ બોક્સ લેવા તેના વિશેની ડિટેલમાં આપણે વાત કરવાના છે. તો ઘણા બધાની ક્વેરી છે. તો મિત્રો આ જે ક્વેશ્ચન છે તેનો જવાબ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે અને અલગ અલગ પ્રેક્ટિકલ જે છે કરી અને પણ આપ સાથે આપણે વિડીયો જોવાના છે. તો સૌપ્રથમ જોઈ શકાય છે મેં અલગ અલગ બે ટોપિક લીધેલા છે. ઓકે, મહાત્મા ગાંધી અને આ પણ મહાત્મા ગાંધી વિશે જ છે. ઓકે, આમાં આ રીતે છે, આમાં જોઈ શકાય છે. અને ઘણા બધા મિત્રોને એવી પણ ક્વેરી હતી કે અલગ અલગ બુલેટ હોય ડાબી સાઈડ અને જમણી સાઈડ, તો આ બધી ક્વેરી કેવી રીતે સોલ્વ કરવી તેના વિશે માહિતી જોવાના છે. તો મિત્રો સૌપ્રથમ તો હું તમને એક જે છે પીપીટીની અંદર એક નવી ફાઇલ જે છે તે ઓપન કરી લઈશ. તો આપ જોઈ શકો છો એક મેં નવી જે છે પીપીટી ફાઇલ ઓપન કરેલી છે, તેમાં બ્લેન્ક લેઆઉટ મેં સિલેક્ટ કરી લીધો છે. હવે પહેલી વસ્તુ કે તમને આ તો ખબર જ હશે કે આ જે લખાણ લખેલું છે, ઓકે, તો આને આપણે એક જે ટેક્સ્ટ બોક્સ હોય છે, ઓકે, એક ટેક્સ્ટ બોક્સની અંદર આપણે બધું લખી શકાય. એટલે ધારો કે તમે ટેક્સ્ટ બોક્સ લીધું છે. ઓકે, બીજી એક વસ્તુ એ પણ ખાસ તમે ધ્યાન રાખશો, જ્યારે પણ તમે ટેક્સ્ટ બોક્સ લ્યો ને, ટેક્સ્ટ બોક્સમાં આ રીતે તમારે ટેક્સ્ટ બોક્સ લેવાનું રહેશે આ રીતે. ઓકે, ત્યારબાદ ટેક્સ્ટ બોક્સની અંદર જે પણ લખાણ લખવાનું છે તે અહીંયા તમે લખી નાખશો બધું. ઓકે, તો અહીંથી અહીંથી હું તો ડાયરેક્ટલી કોપી કરી લઉં છું, આપણો સમય ન બગડે. ઓકે, તો આપણે ટેક્સ્ટ બોક્સ લઈ લીધું આ રીતે. ઓકે, ત્યારબાદ હું આને ડાયરેક્ટલી અહીંયા કોપી કરી દઉં છું. હવે એક બીજી વસ્તુ જોશો કે આ જે છે આનું અલાઇનમેન્ટ ક્યાં છે, આનું અલાઇનમેન્ટ જોઈ શકાય છે, આનું સેન્ટરમાં અલાઇનમેન્ટ છે. ત્યારબાદ જોઈ શકાય છે આ જે લખાણ છે એ કેવું છે, જસ્ટિફાય છે. ઓકે, હવે એક બીજી વસ્તુ કે આની અંદર જો તમારે ટેક્સની સાઇઝ વધારવી હોય તો વધારશો તો કાંઈ બીજો ફેરફાર થશે નહીં. એટલે કે ધારો કે તમને કીધું બ્લેન્ક લેઆઉટ લ્યો, તેમાં જોઈએ તો હેડિંગ જે છે અથવા ટાઇટલ જે છે તેની જોઈએ તો સાઇઝ જે છે કાંઈ પણ તમને આપી હોય 35, 40, 20, 25, 48 જે પણ આપી હોય તે તમે સિલેક્ટ કરશો. ત્યારબાદ નીચેની સાઇડ જે પણ ટેક્સ લખેલા છે તેની તમને કાંઈ પણ સાઇઝ કીધી હોય, 18 કીધી હોય, 20 કીધી હોય, 24 કીધી હોય, 28 કીધી હોય, તે પણ તમે રાખી અને જસ્ટિફાય કરવાનું કીધું હોય તો તમે આ રીતે જસ્ટિફાય, એટલે તમે એક જ ટેક્સ બોક્સ લઈ અને આ રીતે તમે લખાણ જે છે તે લખી શકો છો. બીજી એક વસ્તુ, હવે ધારો કે આના સેમ ટુ સેમ જોઈએ તો આમાં પણ પાછો આપણે કયો લેઆઉટ લઈ, બ્લેન્ક લેઆઉટ લઈ. ત્યારબાદ જોઈ શકાય છે, હવે આમાં જોઈ શકાય છે મહાત્મા ગાંધીજી છે તે આ બંનેને ક્યાં છે, સેન્ટરમાં છે. આ બંનેના ક્યાં છે, સેન્ટરમાં છે. ઓકે, હવે ધારો કે મેં આ લખાણ બધું લઈ લીધું, ધારો કે મેં આ કોપી કરી લીધું. ઓકે, તો અને ત્યારબાદ ઓકે મહાત્મા ગાંધીજી છે આને પણ હું લઈ લઉં છું સાથે. ઓકે, ધારો કે એક ટેક્સ્ટ બોક્સ લીધું મેં મહાત્મા ગાંધી, ત્યારબાદ નીચેની છે જે પણ લખાણ છે. ઓકે, તો આ બધી વસ્તુ હું ડાયરેક્ટલી અહીંથી કોપી કરી લઈશ, અહીંથી કોપી. ઓકે, અહીંથી આપણે આવી જશે આમાં, ત્યાર બધા અહીં કોપી અહીંયા લઈ લેશે આપણે ટેક્સ. ઓકે, ત્યારબાદ હજી અહીંથી જોઈ લઈએ તો આ પણ આપણે લખાણ જે છે આના પણ આપણે ડાયરેક્ટલી અહીંથી કોપી કરી લેશી, ત્યારબાદ અહીંયા ટેક્સમાં આવી જશે, અહીં ટેક્સમાં આવી જશે, ત્યારબાદ અહીંયા ટેક્સ. ઓકે, હવે આમ જોઈ શકાય છે આને આપણે જોઈએ તો આની અંદર આગળની સાઈડ બુલેટ હશે, તો સૌપ્રથમ તો આપણે એને બુલેટ જે છે. ઓકે, તો અહીંથી જો આ બુલેટ છે એટલે કે આને શું કરવું પડશે, જ્યાં પણ મિત્રો આને એક એન્ટર આપી દેવું પડશે અને આ રીતે કે થોડું તમારે આ ટાઈપ કરવાનો હશે એટલે કે તમારે આવો પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, ટાઈપ કર્યું હશે એટલે આ પ્રોબ્લેમ નહીં થાય. અંદર જોઈ શકાય છે કે આ બધી જગ્યાએ આપણે જોઈએ તો આને બુલેટ લઈએ, જો પ્રેક્ટિકલી આપણે જોશો સમજશો તો એક્ઝામની અંદર ક્યારે પણ ભૂલ થશે નહીં અને એવો પ્રોબ્લેમ પણ થશે નહીં. તો સૌપ્રથમ તો ધારો કે હું અત્યારે એક બુલેટ લઉં છું તો બધી જગ્યાએ બુલેટ આવે છે. ઓકે, હવે એ બધું રેડી છે. ધારો કે આ મહાત્મા ગાંધીજીએ લખેલું છે એને મારે સેન્ટર અલાઇમેન્ટ લેવું છે અને સાઇઝ જે પણ તમને કીધી હોય તે રાખવાની રહેશે. ત્યારબાદ જોઈ શકાય છે હવે મારે ધારો કે આને આપણે ટુ કન્ટેન્ટ આપ એટલે કે ટુ કોલમ આપવું છે, તો અહીંથી કોલમ ઉપર સિલેક્ટ કરશો, ટુ કોલમ ઉપર સિલેક્ટ કરશો. ઓકે, ત્યારબાદ તમે જે છે અહીંયા એન્ટર આપશો, ધારો કે જ્યાંથી પણ તમારે ટુ કોલમ આપવું છે, ઓકે, ત્યાંથી એન્ટર આપશો. ઓકે, તો હવે આપણે એક બીજી એક વસ્તુ, ધારો કે આમાં અલગ અલગ બુલેટ તમને કીધા હોય કે આગળની સાઈડ જે છે આ બુલેટ રાખો અને પાછળની સાઈડ જે પણ તમને બુલેટ કીધા હોય, ઓકે, તો આ તમે બુલેટ કીધા છે આવી રીતે, તો આ તમે બુલેટ જે છે તે સિલેક્ટ કરી શકો. હવે એક બીજી વસ્તુ એ જોશો કે અહીંયા જે મેં અલાઇનમેન્ટ આપેલું છે, મહાત્મા ગાંધી ક્યાં લખેલું છે, સેન્ટરની અંદર છે. આ બંનેના ક્યાં છે, સેન્ટરમાં છે. ઓકે, તો આમાં તમે જોઈ શકાય છે મહાત્મા ગાંધીને જો હું સેન્ટરમાં લેવા જઈશ ને, જો એ સેન્ટરમાં નહીં આવે. ઓકે, શું થાય છે, જો ઇન્ડિયનથી પણ લેવા જઈશ તો પણ સેન્ટરમાં આવશે નહીં. આ ધારો કે સાહેબ કે ઇન્ડિયનથી ના આવે સાહેબ, હું સ્પેસ મારીને એન્ટર આપવા જાઉં. ઓકે, તો સ્પેસ મારશો તો પણ તમારે જે છે સેન્ટરની અંદર આવશે નહીં. હવે ધારો કે કહો કે સાહેબ એવી રીતે નહીં, હું ટેપ મારીને આપવા જાઉં તો ટેપથી પણ આવશે નહીં. એટલે તમે શું સમજાણું કે જ્યારે પણ આ રીતે અલગ અલગ બુલેટવાળા હોય ત્યારે તમારે બે ટેક્સ્ટ બોક્સ લેવા પડશે અને ડાયરેક્ટલી આ રીતે હશે તો તમે એક ટેક્સ્ટ બોક્સ લેશો તો પણ
ચાલશે. એટલે હવે ધારો કે આમાં તમારે શું કરવું પડશે, બે ટેક્સ બુક્સ લેવા પડશે. ઓકે, ધારો કે આ મહાત્મા ગાંધીવાળું લખેલું જે છે તેને આપણે અહીંથી કાઢી નાખશી. ઓકે, અહીંથી બધું જે છે, ઓકે, અને શું કરી નાખશે, અહીંથી રિમૂવ કરી નાખશે. ત્યારબાદ આ જે છે ટેક્સ બુક, એટલે આમાં તમારે શું કરવાનું રહેશે, એટલે કે હું આ સ્લાઇડને જ આખી કાઢી નાખું. ઓકે, તો અને ડિલેટ સ્લાઇડ, ત્યારબાદ પાછી એક બ્લેન્ક લેઆઉટ લીધું છે, ત્યારબાદ એક પાછું ટેક્સ બુક્સ લઉં છું. આ રીતે અહીંયા આ રીતે ટેક્સ બુક્સ લીધું મેં અહીંયા. ત્યારબાદ આમાં જે પણ લખાણ લખવાનું છે મહાત્મા ગાંધી, પછી ત્યારબાદ આને સેન્ટ્રલ અલાઇમેન્ટ આપવાનું છે, તો આને સેન્ટ્રલ અલાઇમેન્ટ આ રીતે જે પણ ટેક્સની સાઇઝ કીધી હોય તો ટેક્સની સાઇઝ રાખી દેશો. ત્યારબાદ તમારે પાછું એક ટેક્સ બુક્સ લેવાનું રહેશે. શું લેવાનું રહેશે, પાછું એક ટેક્સ બુક્સ જે છે તે તમારે લેવાનું રહેશે. તો હું અત્યારે આ બધા જે છે સિલેક્ટ કરી લઉં છું, અહીંયા કોપી કરી લઉં છું ડાયરેક્ટલી. ત્યારબાદ અહીં પાછું એક ટેક્સ બુક્સ ઉપર ક્લિક કરશો, ત્યારબાદ આ રીતે પાછું એક ટેક્સ બુક્સ જે છે તે લઈ લેશો. ત્યારબાદ જે પણ લખાણ છે તે તમે પેસ્ટ કરી દેશો. ઓકે, ત્યારબાદ અહીંયા શું આપી દેશો, ટેક્સ આપી દેશો. ઓકે, તો આ જે છે આગળની સાઈડ આ જે છે અને રિમૂવ કરી નાખશો. શું કામ કે આગળ હું બુલેટ જે છે એટલે અહીંયા આવે છે ડાયરેક્ટલી. ત્યારબાદ અહીંયા જે છે સ્પેસ આપેલી છે બધી જગ્યાએ, ઓકે, સ્પેસને પણ આપણે શું કરી નાખશે, અહીંથી રિમૂવ કરી નાખશે. ઓકે, આ સ્પેસ આપણે શું કરશે, અહીંથી રિમૂવ કરી નાખશે. ઓકે, ટાઈપિંગ કરેલું હશે તો આ પ્રોબ્લેમ થશે નહીં. ત્યારબાદ જોઈ શકાય છે, અમે આને જોઈએ તો આને આપણે બધાને સિલેક્ટ કરી દઈશું. એકવાર જોઈએ તો બુલેટ જે પણ આપવાનો હોય, ત્યારબાદ લખેલું છે ટુ કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો, આ રીતે ટુ કન્ટેન્ટ આવી જશે. ત્યારબાદ જ્યાંથી પણ ટુ કન્ટેન્ટ આપણે જોતું હોય ત્યાંથી આપણે રાખી અને એન્ટર આપશો તો આપ જોઈ શકો છો આ રીતે ટુ કન્ટેન્ટ તમારે જોવા મળશે. ત્યારબાદ અહીંયા અલગ બુલેટ હોય, ધારો કે અહીંયા જોઈએ તો આ રીતના બુલેટ છે. ત્યારબાદ જોઈએ તો અહીંયા કંઈ પણ નવા બુલેટ હોય અથવા કંઈ પણ બુકનો સિમ્બોલ હોય, જે પણ તમારે રાખવું હોય તે તમે અહીંથી બુલેટમાંથી કોઈ પણ અલગ અલગ પ્રકારના બુલેટ, અહીંથી ઘણા બધા અલગ અલગ પ્રકારના બુલેટ તમને જોવા મળશે. ત્યારબાદ જોઈએ તો કસ્ટમાઇઝ ઉપર ક્લિક કરશો તો જે પણ તમારે બુલેટ જોઈએ, ધારો કે અમારે બુકનો બુલેટ જોઈએ છે તો બુક ઉપર ક્લિક કરશો, ત્યારબાદ અહીંયા બુક સિલેક્ટ કરેલો છે, ત્યારબાદ ઓકે આપશો તો આ રીતે તમે જોઈ શકાય છે. ઓકે, તો અહીંયા આપણે અહીંયા અલગ બુલેટ જોઈએ છે. ઓકે, તો આ રીતે તમે અલગ અલગ બુલેટ પણ આપી શકો છો, સેમ બુલેટ પણ આપી શકો છો. ઓકે મિત્રો, તો આજે ક્યારે એક ટેક્સ બુક્સ લેવું, ક્યારે બે ટેક્સ બુક્સ લેવા, ઓકે, તેની ક્વેરી જે પણ હતી તે આપણે ક્લિયર થઈ ગયા છે. ઓકે મિત્રો, હજી કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને મિત્રો લખી આપશો, તો તેનો જે સ્ક્રીનશોટ હોય, ઓકે, તે પાડીને મોકલશો. હું તમારો જે પણ ક્વેશ્ચન છે, મને ખબર છે તમારી એક્ઝામમાં 12 તારીખે એક્ઝામ છે, તો હું તમારો જેમ બને તેમ વધારે વધારે ઝડપથી તમારો ક્વેશ્ચન જે છે તેનો આન્સર આપવાની ટ્રાય કરીશ. ઓકે મિત્રો, તમને આશા છે કે આપણે વિડીયો પસંદ આવશે, તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ ફોર વિડીયો, હેવ અ નાઇસ ડે.